Good morning students. Welcome to Tree's e-learning class. We are here with our third poem, Be the Best. Be the best. The best South East Rest. Ane be atle Banjo. Atwa thajo. South is Rest Banjo. Be the best. ખૂબ જ ટાઇટલ એ આપણું ધ્યાન ખેંચી લેવું છે બી ધ બેસ્ટ હંમેશા શ્રેષ્ઠ બનવું શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરવો પછી ભલેને આપણે ગમે ત્યાં હોઈએ અને ગમે તે હોઈએ પણ બી ધ બેસ્ટ હંમેશા શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરવો એ આપણી પોઈમનું ટાઇટલ છે ફ્રેન્ડ્સ પોએમમાં બી ધ બેસ્ટ એવું ટાઇટલ તો છે શ્રેષ્ઠ બનો પણ જ્યારે આપણે પોએમ જોઈશું ત્યારે આપણને ઘણી બધી વાર એવો પ્રશ્ન થશે કે આપણને પોએમમાં આવું કેમ કીધું છે કે આ નહીં બની શકાય તો આ બનવું જેમ કે એક એવો ઉલ્લેખ છે કે જો તમે ટેકરી ઉપરનું વૃક્ષ ન બની શકો તો ખીણમાં એક ઝાડવું પણ બનજો તો નાનું બનવાનું કેમ કે છે તો એની પાછળ એક રીઝન એવું છે કે પોએટ આપણને એમ કે છે કે બી ધ બેસ્ટ એવું નથી કહેતા કે બી ધ બિગ હંમેશા મોટું જ બનવું વિશાળ જ થવું જે પોઝિશન હોય જે દરજ્જો હોય જ્યાં પણ હોઈએ ત્યાં આપણે બી ધ બેસ્ટ શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરવાનો છે શ્રેષ્ઠ બનવું પછી ભલે ને નાનું કામ હોય તો આ વાત તમને પોએમના ડિસ્કશનમાં વધુ સમજાશે તો આપણે શરૂઆત કરીએ ફર્સ્ટ અંઝા બી ધ બેસ્ટ ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ બી અ સ્ક્રબ ઇન ધ વેલે બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઈડ ઓફ ધ રીલ બી ધ બેસ્ટ શ્રેષ્ઠ બનો પછી એમણે કીધું કે જો તમે ટેકરી ઉપરનું પાઇનનું વૃક્ષ ન બની શકો તો ખીણમાં એક નાનું ઝાડવું પણ થજો પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ પાઇનનું વૃક્ષ એવું કહેવામાં આવે કે પાઇનનું વૃક્ષ હંમેશા હિલ ઉપર જ જોવા મળે છે એ નીચે જમીન ઉપર થતું નથી અને સ્ક્રબ એટલે છોડ તો તમે ટેકરી ઉપરનું ટોચનું પાઇનનું વૃક્ષ ન બની શકો તો ખીણમાં એક નાનકડું જાળવું પણ થજો બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઈડ ઓફ ધ રીલ પણ કેવું ઝાડવું થજો નાના થજો એવું કીધું તો ખરું પણ એમાં પણ કેવું થવાનું તો કે ઝરણાના કિનારેનું સૌથી શ્રેષ્ઠ ઝાડ થજો સાઈડ ઓફ ધ રીલ એટલે ઝરણાના કિનારે આવેલું એક નાનકડો છોડ પણ બેસ્ટ સૌથી શ્રેષ્ઠ ધ બેસ્ટ લિટલ સ્ક્રબ સૌથી સારો છોડ એવો થજો બી અ બુશ ઇફ યુ કાંટ બી અ ટ્રી જો વૃક્ષ ન થઈ શકો કાંટ બી કાંટ બી એટલે ન થઈ શકાય અને બી બે શબ્દ એક સાથે ચાલે છે બી અને કાંટ બી બી એટલે બનવું અને કાંટ બી એટલે ન બની શકું તો જો ઝાડ ન બની શકો જો વૃક્ષ ન બની શકો તો એક છોડ થજો બુશ એટલે છોડ તો જો ઝાડ ન થઈ શકો તો છોડ થજો પણ છોડ કેવો થવાનું તો ધ બેસ્ટ લિટલ નાનકડો પણ સૌથી શ્રેષ્ઠ એના જેવું બીજું કોઈ હોય જ નહીં બેસ્ટ એને જ કહેવાય ને બેસ્ટ કોને કહેવાય આપણે બેસ્ટ કોને કહીએ સૌથી ટોપ ઉપર હોય એને આપણે બેસ્ટ કહીએ તો ઝાડ ન થઈ શકાય પાઇનનું વૃક્ષ ન બની શકાય તો નાનકડો છોડ થજો પણ એ નાનકડો છોડ પણ કેવો બેસ્ટ શ્રેષ્ઠ કે એના જેવો બીજો કોઈ નાનકડો છોડ હોય જ નહીં એટલે પોઝિશન કદ ભલે નાનું પણ બેસ્ટ એમાં પણ શ્રેષ્ઠ હોવું પડે એટલે બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી ઇફ યુ કાંટ બી અ બુશ બી અ બીટ ઓફ ગ્રાસ એન્ડ મેક સમ હાઈવે હેપીયર એન્ડ સમ હાઇવે હેપીયર મેક અહીંયા સેન્ટન્સ થોડું રાઇમિંગ પ્રમાણે ગોઠવાયેલું છે એટલે અલગ પ્રમાણે બેસાડેલું છે તો ઇફ યુ બી અ બુશ અ બીટ ઓફ ગ્રાસ જો છોડ ન થઈ શકો તો ઘાસનું એક તણખલું થજો બીટ ઓફ ગ્રાસ તણખલું ઘાસનું જો પાઇનનું વૃક્ષ ન બની શકાય તો નાનકડો છોડ બનવાનું નાનકડો છોડ ન બની શકાય તો અહીંયા શું કીધું બીટ ઓફ ગ્રાસ ઘાસનું એક તણખલું એ છોડ ન બની શકાય તો ઘાસનું એક તણખલું થજો એન્ડ સમ હાઈવે હેપીયર મેક હાઈવે એટલે રાજમાર્ગ અને કોઈક રાજમાર્ગને વધારે રણિયામણો બનાવજો વધારે સુંદર બનાવજો જે ઘાસનું એક તણખલું કરી શકે છે એ વૃક્ષ કે છોડ કરી શકે નહીં આપણે જાણીએ જ છે ખૂબ સારો એવો રસ્તો કે ગાર્ડન બનાવવો હોય તો ઘાસનું જે તણખલું છે એનું જે કામ છે એની સુંદરતા એનાથી જ વધે છે જે કામ ઝાડ કે છોડ કરી શકતા નથી એટલે દરેકનું પોતાનું એક ઇમ્પોર્ટન્સ હોય છે ભલે એ નાનું હોય એટલે ઘાસનું તણખલું એનું કદ કે એની પોઝિશન મહત્ત્વની નથી પણ એનું કામ મહત્ત્વનું છે એનું કામ એટલું મહત્ત્વનું છે કે મોટા મોટા પાઇનના વૃક્ષો પણ એ કામ કરી નહીં શકે જે ઘાસનું એક તણખલું કરી શકે અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ તો સોય નીડલ અને તલવાર આ બે બેનું એક એક્ઝામ્પલ લઈએ તલવાર અને સોય તો સોય એ તલવારની સરખામણીમાં એનું કદ એકદમ નાનું છે પણ એ જે કામ કરી શકે છે એ કામ તલવાર કરી શકે નહીં સોયનું જે કામ છે કપડાં ગૂંથી શકે તો એ કામ તલવાર કરી શકે નહીં કરી શકે તો કદ કે પોઝિશન મહત્ત્વની નથી પણ એનું કામ મહત્ત્વનું છે એટલે જ પોએટ આપણને કહે છે કે જો પાઇનનું વૃક્ષ ન બની શકાય તો છોડ બનવું નાનકડો છોડ બનવું છોડ ન બની શકાય તો ઘાસનું તણખલું બનવું પણ ઘાસનું તણખલું બનીને પણ શું કરવાનું છે મેક સમ હાઈવે હેપીયર કોઈ રાજમાર્ગને વધુ સુંદર બનાવવાનો છે ઇફ યુ કાન્ટ બી અ મસ્કી ધેન જસ્ટ બી અ બાસ બટ ધ લાઈવલીએસ્ટ બાસ્ટ ઇન ધ લેક અહીંયા મસ્કી અને બાસ એનો ડિફરન્સ આપણે સમજી લઈએ તો મસ્કી જે છે એ એક પ્રકારની મોટી માછલી અને બાસ જે છે એ એક પ્રકારની નાની માછલી તો કદનું અહીંયા કમ્પેરિઝન છે મોટી માછલી અને નાની માછલી તો ઇફ યુ કાન્ટ બી અ મસ્કી ધેન જસ્ટ બી અ બાસ મોટી માછલી ન બની શકાય તો નાની માછલી બનવાનો પ્રયત્ન કરવાનો બટ ધ લાઈવલીએસ્ટ બાસ ઇન ધ લેક પણ તળાવની સૌથી જીવંત માછલી થજો એમ કીધું કે મોટી માછલી ન બની શકાય તો નાની માછલી થજો પણ એ નાનામાં કેવું બનવાનું તો કે તળાવમાં એના જેવી લાઈવલીનેસ ધરાવતી બીજી કોઈ નાની માછલી હોય નહીં તળાવની સૌથી જીવંત માછલી હોવી જોઈએ એટલે મોટું જ બનવું એવું જરૂરી નથી નાનું બનાય નાનું પણ બની શકાય પણ એ નાનું બનવામાં પણ એક જીવંતતા એક એવો રોલ આપણે અદા કરવો જોઈએ કે જે બીજું કોઈ કરી શકે નહીં થર્ડ સ્ટેન્ઝા વી કાંટ ઓલ બી કેપ્ટન્સ વી હેવ ગોટ ટુ બી ક્રૂ આપણે બધા જ કેપ્ટન ન થઈ શકીએ આપણે ખલાસી થવાનું છે કેપ્ટન્સ અને ક્રૂ ક્રૂ એટલે ખલાસી બધા જ કેપ્ટન બની શકીએ એવું તો થાય નહીં વી હેવ ગોટ ટુ બી ક્રૂ આપણે ખલાસી બનવાનું છે મોટા મોટા જહાજ એ કેપ્ટનો સંભાળતા હોય દરિયામાં પણ એક નાના કામ જે છે એક નાના પ્રકારનું કામ કરનાર ખલાસી જે છે એ પણ દરિયો તો ખેડે જ છે એ પણ દરિયો પારતો કરે જ છે તો દર વખતે બધા જ કેપ્ટન થઈ શકે બધા જ મુખ્ય રોલમાં હોય એવું થઈ શકે નહીં વી હેવ ગોટ ટુ બી ક્રૂ આપણે ખલાસી પણ થવું પડે અને થવાનું જ છે ધેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર ધેર ઇઝ બિગ વર્ક ટુ ડૂ એન્ડ ધેર ઇઝ લેસર ટુ ડૂ આપણા સૌના માટે સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર અહીં આપણા માટે સૌ માટે કંઈક ને કંઈક કામ તો છે જ બધા માટે જ કામ છે પછી એ કેપ્ટનનું હોય કે ખલાસીનું હોય એટલે પોઝિશન દરજ્જાથી આપણને ફેર નહીં પડવો જોઈએ પણ આપણા કામથી ફેર પડવો જોઈએ આપણા સૌ માટે કંઈક ને કંઈક કામ તો છે જ દેર ઇઝ બીક વર્ક ટુ ડૂ એન્ડ ધેર ઇઝ લેસર ટુ ડૂ કરવા માટે મોટા કામ પણ છે અને નાના કામ પણ છે પણ કામ એ કામ જ છે એમાં નાનું કે મોટું એવું કંઈ હોતું નથી પણ આપણા દરેકના માટે કંઈક ને કંઈક કામ તો છે જ એન્ડ ધાસ્ક યુ મસ્ટ ડૂ ઇઝ ધ નિયર અને તમારે જે કામ કરવાનું છે તે હમણાં જ કરવાનું છે એટલે આગળ શું કીધું એમણે કે કામ બધાના માટે જ છે પછી એ કામ મોટું હોય કે નાનું હોય કામ નાનું મોટું હોતું જ નથી કામ એ કામ જ હોય છે તો એ કામ જે કરવાનું છે તે હમણાં જ કરવાનું છે નિયર યુ મસ્ટ ડૂ ઇઝ ધ નિયર ટાસ્ક એટલે કામ અને ટાસ્ક યુ મસ્ટ ડૂ ઇઝ ધ નિયર જે કામ કરવાનું છે હમણાં જ કરવાનું છે એની તક આપણે ગુમાવવી જોઈએ નહીં ઇફ યુ કાન્ટ બી અ હાઈવે દેન જસ્ટ બી અ ટ્રેલ જો તમે હાઈવે ન બની શકો રાજમાર્ગ ન બની શકો તો જસ્ટ બી અ ટ્રેલ ટ્રેલ એટલે પગદંડી નાનકડો કાચો એવો રસતો એને આપણે ટ્રેલ કહી શકીએ પગડંડી ઇફ યુ કાંટ બી અ હાઈવે ધેન જસ્ટ બી અ ટ્રેલ જો હાઈવે ન બની શકાય તો પગડંડી બનવાનો પ્રયત્ન કરવો બંનેનું કામ તો એક જ છે ને જનાર વ્યક્તિને મુસાફરને પોતાના દેહ સુધી પહોંચાડવું તો ઇફ યુ કાંટ બી અ હાઈવે દેન જસ્ટ બી અ ટ્રેલ જો હાઈવે ન બની શકો તો એક નાનકડી પગદંડી બનજો ઇફ યુ કાંટ બી ધ સન બી અ સ્ટાર જો સૂરજ ન થઈ શકો તો એક તારો થજો સ્ટાર બનજો કદ છે ને સૂરજનું કદ કેટલું મોટું છે અને સ્ટાર એ નાનું છે પણ એનામાં જે શાઇનિંગનું જે લેવલ છે એ થોડું ઘણું વધતું ઓછું તો છે જ પણ બનવાનું ખરા ઇફ યુ કાન્ટ બી ધ સન બી અ સ્ટાર તમે સૂરજ ન થઈ શકો તો એક તારો બનવાનો પ્રયત્ન કરવો ઇટ ઇઝન્ટ બાય સાઇઝ દેટ યુ વિન ઓર યુ ફેલ તમે જીતો કે હારો તેનો આધાર તમારા કામના કદ પર નથી કદ ઉપર એના કદ પર આધાર નથી કે તમે હારો કે જીતો કદ મોટું હોય તો જ જીતાય પોઝિશન ઊંચી કક્ષાની હોય તો જ જીતી શકાય એવું નથી સફળતાને કદ સાથે કોઈ લેવા દેવા નથી એવું આ એક્ઝામ્પલથી સાબિત થાય છે સૂરજ ન બની શકાય તો તારો બનજો તમે જીતો કે હારો એનો આધાર તમારા કદ પર રહેતો નથી બી ધ બેસ્ટ વોટ એવર યુ આર તમે જે કંઈ છો તેમાં સૌથી શ્રેષ્ઠ થજો ફ્રેન્ડ્સ છેલ્લી લાઈન આપણને ઘણું બધું કહી જાય છે બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર તમે જે કંઈ છો અત્યારે એમાં પણ શ્રેષ્ઠ થજો જેમ કે અત્યારે તમારી પોઝિશન જે છે એઝ અ સ્ટુડન્ટ એક વિદ્યાર્થી તરીકે એક સારા ડોટર કે સન તરીકે તમારા પેરેન્ટ્સના ચાઇલ્ડ તરીકે તમારો શું રોલ છે એમાં પણ તમે બેસ્ટ થઈ શકો છો એમાં કોઈ નાનું મોટું કે ઊંચું નીચું હોતું નથી પણ બી ધ બેસ્ટ વોટ એવર આર તમે જે કંઈ છો એમાં શ્રેષ્ઠ બનો જ્યાં છો અને જે કંઈ છો એમાં આપણે પોતાનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ એટલે ઘણું બધું આપણે આ પોએમમાંથી શીખવા જેવું છે કે બી ધ બેસ્ટ વોટ એવર યુ આર જે કંઈ છો જ્યાં છો ત્યાં હંમેશા શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરો તો હોપ તમે પોએમ ખૂબ સારી રીતે સમજ્યા હશો અને આ સાથે આપણે આ પોએમની ચર્ચા પૂરી કરીએ છીએ થેન્ક યુ ફ્રેન્ડ્સ